એ સૃષ્ટિની ચોક્કસ સમજણમાંથી આવે છે કેમ કે આ ભાષા વાતચીત માટે બનાવવામાં નહોતી આવી આ ભાષા કંઈ વાતચીત માટે બનાવી કાઢેલી એવી ભાષા નથી આ એક એવી ભાષા છે જે લોકોએ અસ્તિત્વમાંથી તારવી છે આ એક એવી ભાષા છે જે નિરીક્ષણથી વિકસિત થઈ છે નહીં કે કલ્પનાથી ઘણી રીતે તમે જે અવાજોનું ઉચ્ચારણ કરો છો અને તમે આ અવાજોનો ઉપયોગ જે સ્વરૂપોનો ઉલ્લેખ કરવા માટે કરો છો તે જોડાયેલા છે મંત્રનો અર્થ આજ છે મંત્રનો અર્થ છે ધ્વનિ એક શુદ્ધ ધ્વનિ યંત્રનો અર્થ છે એક અનુરૂપ આકાર આને સમજવા માટે જો તમે ભૌતિક શાસ્ત્ર વિશે કંઈક જાણતા હોવ ઓછામાં ઓછું હાઈસ્કૂલમાં જો તમે ફિઝિક્સ ભણ્યા હો તો તમે ચોક્કસથી ઓછામાં ઓછું એક ચેપ્ટર બે પાના તો ધ્વનિ વિશે વાંચા જ હશે જો તમે કોઈ ધ્વનિને એસિલોકોપમાં એક ધ્વનિ માપવાના મશીનમાં નાખો તો તેની ફ્રિકવન્સી એમ્પ્લિટ્યૂડ અને ધ્વનિના બીજા પરિમાણોને આધારે તે દરેક વખતે એક ચોક્કસ આકાર આપશે એટલે ધ્વનિ સાથે એક આકાર જોડાયેલો હોય છે તે જ રીતે દરેક આકાર સાથે એક ધ્વનિ જોડાયેલી હોય છે હવે જ્યારે બાળક જન્મે છે ત્યારે સૌર મંડળની ભૌમિતિક સ્થિતિના આધારે સોલાર સિસ્ટમ તે સિવાયના બ્રહ્માંડને ધ્યાનમાં લેવાની પણ એક રીત છે પણ તે બહુ જટિલ છે ઓછામાં ઓછું સૌરમંડળની ભૌતિક સ્થિતિને ધ્યાનમાં લઈને લોકો નક્કી કરે છે કે આ સમયે જન્મેલી કોઈ વ્યક્તિ માટે આ ધ્વનિ શ્રેષ્ઠ રહેશે આ વાતનો અમુક વૈજ્ઞાનિક આધાર પણ છે પણ અમુક છૂટછાટ પણ છે કેમ કે સંસ્કૃત મૂળાક્ષરોમાં ચોપ્પન મૂળાક્ષરો છે આ મૂળાક્ષરોને સેંકડો નાની ધ્વનિઓમાં વિભાજીત કરી શકાય છે તે નાની ધ્વનિઓ વડે લોકોનું નામકરણ કરવું બહુ જટિલ છે જ્યારે તેઓ બ્રહ્મચર્ય કે સંન્યાસ લે ત્યારે તેમનું નામ બદલવાની જ્યારે વાત આવે ત્યારે અમે થોડી વધુ કાળજી લઈએ છીએ જન્મ દ્વારા નહીં પણ તેઓ કોણ છે અને તેઓ દીક્ષા કેવી રીતે લે છે તેના આધારે કેટલાક પાસાઓને જોઈને તે અનુસાર અમે નામને એવી રીતે ગોઠવીશું કે તે નામ કે તે ધ્વનિ તેમની સાથે મેળ ખાય તે નામનો અર્થ નહીં અર્થનું કોઈ મહત્વ નથી કેમ કે અર્થ તમે બનાવી શકો છો આપણે તમારા બાળકનું નામ એવી રીતે રાખવું જોઈએ કે દરેક વખતે જ્યારે તમે તે નામ લો તે બાળકની અંદર કશુંક ઢીલું પડવું જોઈએ પણ જો તમે તેનું નામ અનિરુદ્ધ રાખો તો કાં તો તે દેશની બહાર જશે અથવા દેશમાં પણ હવે જો બેંગ્લોર જાઓ તો તે લોકો તેમને એનડી કહેશે બરાબર જો તમે તેનું નામ જનક રાખો તો તેઓ તેને જેક કહેશે એટલે આપણે નથી જાણતા લોકો તેનું નામ બદલીને શું રાખશે પણ તે થશે તે અમુક અંશે મહત્વનું છે જો તમે મુક્તિની શોધમાં હોવ તો જે નામ તમે બોલો છો જે ધ્વની તમે ઉચ્ચારો છો તે મહત્વની બની જાય છે કારણ કે ભારતીય સમાજમાં છોકરાઓને નામ આપવામાં ઘણી વધારે કાળજી લેવામાં આવતી હતી છોકરીઓને નામ આપવા કરતા કારણ કે કેમ કે આ જાતીય પક્ષપાત નથી કેમકે એ છોકરા જોડે તમારે રહેવાનું છે છોકરી કોઈક બીજાની સમસ્યા છે કેમ કે છોકરો તમારી આસપાસ રહેવાનો છે જ્યાં સુધી તમે મરો હવે જ્યારે તમે મરી રહ્યા હોવ જો તમારે તમારા છોકરાને બોલાવવો હોય તો તમે કહેશો શિવા સરસ જો તે સેમ હોય તો શું કરવું એટલે મા બાપને ચિંતા હોય છે કે આગળ જતા કેમકે તે પોતે કદાચ પોતાના નામનો ઉપયોગ વારંવાર નહીં કરે પણ અમારે આ નામ વારંવાર બોલવું પડશે પરિવારની ભૂમિતિ માટે જે કંઈ કામ કરતું હોય ફેમિલી છોકરી માટે તેઓ નથી જાણતા કે શું નામ આપવું કેમ કે તેમને ખબર નથી કે તે કોની સાથે પરણશે એટલે સામાન્ય રીતે જ્યારે છોકરીના લગ્ન થાય ત્યારે તેઓ તેનું નામ બદલતા ખબર છે લગભગ 25 વર્ષ પહેલા સુધી મોટાભાગની સ્ત્રીઓ માટે તેઓ લગ્નમાં નામ બદલતા તેના પતિના નામને જોઈને તેના પતિના લક્ષણોને જોઈને તેની જે પણ આકાશીય ભૂમિતિ હોય તે જોઈને તેને અનુકૂળ નામ આપતા હવે તેને એક રીતે અપમાનજનક માનવામાં આવે છે હું મારું નામ શું કરવા બદલું જરૂરી નથી કેમ કે આવું આવ્યું છે કેમ કે બધી વસ્તુ શોષણકારી બની ગઈ છે તેના લીધે દરેક વસ્તુ માટે પ્રતિકાર આવશે જો તે યોગ્ય રીતે કરવામાં આવે તો બધા તેને સ્વીકારશે જ્યારે તે ન્યાયી અને યોગ્ય રીતે કરવામાં ન આવે ત્યારે તે સમસ્યા બની જાય છે એટલે હંમેશા છોકરાનું નામકરણ એક મહત્વની પ્રક્રિયા હતી કેમ કે તમારે તે ભાઈ સાથે રહેવાનું છે આજકાલ તે લોકો દૂર જતા રહે છે તે ઠીક છે પણ તે સમયે તે લોકો તમે મરો ત્યાં સુધી તમારી સાથે રહેતા એટલે એ મહત્વનું હતું કે જે નામ તમે લો તે પરિવારની અંદરના ભૌમિતિક સમીકરણમાં બંધ બેસતું હોય